મોજ આવે ત્યાં સુધી પણ કંઈક એમાંથી જ્ઞાન મળે. પાપી પાખંડી બાપા સૌને પીડે, વખત પ્રમાણે વેડે રે, કોઈનો હાલે આમાં ધર્મ ના કેડે, કોઈનો હાલે ધર્મ ના કેડે, નીચે આવો ને રામ રણું જાવાળા રે, દેવ દુવારી કાવાળા રે, આલા વાળા મારી ફેર રે જો. સુખરામ કે છે રામા સન્મુખ રે જો, ઉજરો માની લે જો રે, સુખરા મૂકે છે રામા સન્મુખ રહેજો, મુજરો માની લેજો રે. સહાય કરો છો ગવાળા રે, સહાય કરો છો ગવાળા રે, હાલા વાળા મારી હાલો જાય શું મારે, મારા પિયુજી ને મળવા મળવા, એ હાલો હવે સાયાજી ને કેજો આટલી મારી સાયાજી ને કેજો આટલી મારવી, આટલી એ મારવી, આટલી બોલ સુખરામ બાપા. આવા ગુરુની હાજરી હોય અને આજ અહીં આનંદ નહીં કરીએ તો આનંદ ક્યાં કરીશું સાહેબ? આનંદ ત્યારે જ આવે. અને હમણાં મહેશ દાદાએ કીધું એમ કે હવે આ સંસ્કૃતિ થોડું 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 થોડી લુપ્ત થતી જાય છે, અને અહીંયા બાળકોને લાવજો અને સમય મળે છોકરાઓને ભણાવજો, ખૂબ ભણાવજો, ખૂબ ભણાવજો, અને ભણાવવો જરૂરી છે અત્યારે. પણ આપણા ગુરુ કોણ છે? આપણો ગુરુદ્વારો ક્યાં છે? આપણા કુળદેવી કોણ છે? એ ભૂલી ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજો મારું બાપ, એનું ખાસ ધ્યાન રાખજો, ભણાવજો. કારણ કે નગર અત્યારે હાવ બગસરું ચાલે છે, પણ
आज अहीं हाचू होनू पहेरवा मिल्यू छे, कारण के अत्यारे कोईने सोनू पहेरवुं नथी, हुं काम के मोंघू बहु छे, ए हार्ड पड़े छे, एटले अत्यारे लोक डायरा खूब बधाने बगसरू पहेरवुं छे, तपके बहु, पण ई थोड़ाक दिवस होय छे, पण आ संतवाणी तो मारुं ने तमारुं जीवननुं भाथुं छे साहेब, ए आज नहीं तो काल पांच वर्षे पाछुं संतवाणीमां मारे ने तमारे आववुं पड़शे, आववुं पड़शे ने आववुं पड़शे साहेब, कारण के संतोना मुखमाली निकलेली वाणी छे साहेब, અને ન્યા તો ફરીવાર કોઈ પણ ને પાછું આવવું પડશે સાહેબ. હું તમે સત્ય નથી પણ સત્યની નજીક છે 100%. આજ હું તમે સત્ય નથી પણ સત્યની નજીક 100% છીએ. કે સાહેબ એક બાળક નિશાળમાં ભણતો હતો, એને ઊભો કરી અને એના વર્ગ શિક્ષકે પૂછ્યું કે બિલાડીના પગ કેટલા હોય, એટલે ઓલા છોકરાએ કીધું 5. છોકરો નીચે બેસી ગયો. બીજા છોકરાને ઊભો કર્યો, બિલાડીના પગ કેટલા હોય, કે 6. કે બેસી જાય તો. ત્રીજા છોકરાને ઉભો કર્યો, બિલાડીના પગ કેટલા હોય, કે 8. કે નીચે બેસી જા. પણ જે છોકરાએ 5 પગ કીધા હતા એ છોકરાને ઉભો કર્યો, એને ઈનામ આપ્યું કે તે જે અમે તને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ સાચો હતો, એટલે તને આજ ઈનામ આપીએ અને આજ તારે નિશાળે નથી રહેવાનું, આજ તને રજા થાય. મજા કહે છોકરો ગડગડતી દોઢ કાઢીને ગયો ઘેરે. ઘેરે ગયો એટલે મમ્મી કીધું, કેમ સ્કૂલેથી વહેલો આવી ગયો? એ કે મમ્મી મારા સ્કૂલની અંદર આજ પ્રશ્નોત્તરી હતી, મારા શિક્ષકે પ્રશ્ન પૂછ્યો, મેં એને જવાબ આપ્યો, મારો જવાબ સાચો પડ્યો, મને ઈનામ મળ્યું, એટલે મને આજે રજા આપી, કાલે પાછું હું ઉયો થાય. એ કે તને પ્રશ્ન પૂછ્યો ને તે જવાબ સાચો દીધો? એ કે હા. એ કે તને હું પૂછ્યું? એ કે બિલાડીના પગ કેટલા હોય, તે બટા કેટલા કીધા? એ કે 5. અને તે 5 કીધા ને તારો જવાબ સાચો? એ કે હા મમ્મી. બાળકને લઈને માં નિશાળે આવી, જે વર્ગ શિક્ષક ભણાવતા હતા એને આવી અને મને ગગલાવા મળ્યા, ખીજાવા. એ કે હે સાહેબ, અમારા છોકરાએ ખોટો તમને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ હાવ ખોટો આપ્યો, છતાં તમે એને ઈનામ આપ્યું? એ કે હા. તમે એને રજા આપી? એ કે હા. એનો જવાબ તમે સાચો પાડ્યો? એ કે હા. એ કે પણ બિલાડીના પગ 4 હોય ને તમે 5માં કેમ એને જવાબ સાચો કહો છો? એ કે બેન, તમે તમારી જગ્યાએ રાઈટ છો, અમે અમારી જગ્યાએ સાચા છીએ અને બાળક એની જગ્યાએ સાચું છે. કે કાં? એ કે અમને પણ ખબર છે કે બિલાડીના પગ 4 હોય, પણ કોઈ છોકરાને પૂછ્યું કે બિલાડીના પગ કેટલા હોય, કોઈએ 8 કીધા, કોઈએ 6 કીધા, કોઈએ 7 કીધા. તમારો છોકરો સત્ય નહોતો પણ સત્યની નજીક તો 100% હતો, એટલે અમે એમને ઈનામ આપ્યું છે. એમ હું તમે સત્ય નથી પણ સત્યની નજીક 100% છે, એને કે આવા સંતોના શરણોમાં આજ આપણે બેઠા ન હોય છે. કારણ કે આજ જે અહીંયા આપણે હા હા ગલથલ કરીએ, અને મેં પહેલાં કીધું એમ, કારણ કે માણસને અત્યારે બધાને બગસરું જ પહેરવું. હા, ભજન હોય તો માણસો બહુ ઓછું હોય છે, આંકલા પડકારા બહુ ઓછા હોય છે, અને અમારા કલાકારોની બે જ ટેન્શન, સારો પ્રોગ્રામ જાય તેમ કે મારા હાળાએ જમાવ્યું, અને જો પ્રોગ્રામ નબળો ગયો તો કે મારા દીકરા ઝીકીને વિયાઈ ગયા. કાં દીકરો કે કાં હાળા કે. હા, પણ કાર્યક્રમ ત્યારે સફળ જતો હોય, અને આપ તો બધા ગુરુમુખી માણસો બેઠા છો અહીંયા સાહેબ. ગુરુ ને શિષ્ય બે હાલ્યા દાતા હતા, ગાંડી ગરની માલપા હાલ્યા દાતા હતા, એ ગીરની માલપા. પણ ગુરુને એવો નિયમ હતો કે જ્યાં સંધ્યા ઢળે ત્યાં એ એમને સંધ્યામાં બેઠી બેસી જવાનું. એટલે ગાંડી ગીરમાં હાલ્યા જતા હતા, એ અધવચ્ચે ગીરની માલપા ગયા અને સંધ્યા ઢળી, એટલે ગુરુજી આદેશ કર્યો કે બેટા શિષ્ય, કે હા, કે મારે હવે આસન લગાવી દેવું પડશે, મારો ટાઈમ થઈ ગયો. કે બાપુ આ ગાંડી ગીર છે, આમ લે જો ડાલા મથો આવશે ને તો મારીને તમારી બેયની પરિષદી કરી જાહે. એ કે તું એ ટેન્શન લે, મારો નિયમ એ નિયમ, નિયમમાં ફેરફાર નહીં થાય. ગુરુજીને આસન નાખી દીધું, ગુરુજીને જળનો લોટો આપી દીધો, ગુરુજી એમના આસન ઉપર એમના સંધ્યામાં બેસી ગયા આંખો બંધ કરીને. એક તાર ગુરુજી આરે થઈ ગયો, અને શિષ્યને વિશ્વાસ નહોતો એટલે એક આંખ ઉગાડે, એક આંખ બંધ રાખે, એક આંખ ઉગાડે, એક આંખ બંધ રાખે. એમાં લી જેને બીક હોય ને એને મામો પહેલાં વળગે, જેને બીક હોય ને એને જ મામો વળગે. અને હામેલી કેસરી હાવતના ઘેં 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 કરતા આવતા ભાળી ગયો. ગુરુજી બેઠા છે અને વડવાઈની ડાળી પકડીને હળારા હાટ કરતો છેલ્લી ડાળે વયો ગયો. એ કે ગુરુજી ભલે બેઠા, પણ આપણે આપણો બંદોબસ્ત કરી લ્યો. એ માથે વયો ગયો, હાવજ આવ્યો, ગુરુજીની ફરતી 4 પ્રદક્ષિણા કરીને વંદન કરીને હાવજ રવાના થઈ ગયો. અને શિષ્યને એમ થયું કે ઓહો, મારા ગુરુજીની પ્રદક્ષિણા કરીને વંદન કરીને હાવજ વયો ગયો, અને હું અહીંયા વડલા માથે ચડી ગયો, હાડા હાટ કરતો આવ્યો હેઠો, ગુરુજીના શરણોમાં પડી ગયો. ગુરુજીને કીધું નહીં કે આવી ઘટના ઘટી. એમ ગુરુજી એની સંધ્યા પૂરી થઈ, આંખ ખોલી પાછા હાલવા મળ્યા,
અને બીજે દિવસે બપોરે જે ગામમાંથી નીકળેલા એ જ ગામમાં નદીના કાંઠે કોઈએ મધનું પોડું ઉડાડેલું પાણો મારીને અને એ ગાંડું મધ ઉડેલું અને ગુરુજીના ઓળે મધની માખ કરડી એટલે ગુરુજીથી કહેવાય ગયો કે હોય માળી હોય બાપા. ત્યારે એના શિષ્યએ કીધું કે ગુરુજી એ કાંડની માખ કરડી એમાં તમે હોય માળીને હોય બાપા કરો છો કે કા બેટા? એ કે કાલ રાત્રે સંજા ઢળીને ગાંડીગીરી ની વાલ્પા કેસરી હાવજ તમારી ચાર પ્રદક્ષિણા કરીને ઉયો ગયો ત્યારે તમને કાંઈ ન થયું અને એક નાની એવી માયકરડી ત્યાં તમે વાય માળીને વાય બાપા કરો. એ કે જ્યારે હું સંધ્યામાં બેઠો ને ત્યારે મારો ગુરુ મારી હારે હતો અને અભાગ્ય અત્યારે તું હારે છો ને એટલે રાડ નખાઈ ગઈ છે. એમ ગુરુ હારે હોય ને મારો બાપ તો કોઈ દી રાડ ન નખાઈ જાય. પણ આપણે કેવા ભાવથી સહાય અને અત્યારે તો આપણે નક્કી જ કર્યું ગુરુ કેમ આપણે નહીં કરવાનું, આપણે કેમ ગુરુજી કરવા જોઈએ એમ તો એ ગુરુ હારા. હા અત્યારે આવું થઈ ગયું કે આપણે કેમ ગુરુજી કે તો આપણે હારા, ગુરુજીને આ જઈએ તો આપણને માન મળવું જોવે. એટલે ગુરુજીને આ જાય ને માનની આશા રાખમાં તને જે કાંઈ વચન આપ્યું છે એને ઉપર ભરોસો રાખીને આવીને મારો બાપ. પણ મેં પહેલાં કીધું એમ કે સાચા ઉપર કોઈનો વિશ્વાસ નથી અત્યારે, હવને બગસરું પહેરવું છે. પણ સાહેબ આ તો સંતવાણી છે ને, મારું તમારું જીવનનું પાથું છે ને સાહેબ, આજ નહીં તો કાલ મારીને તમારી પેઢીઓને ઉજાગર કરવા માટેનું આ વસ્તુ છે. આ સંતો જે ભજન કરે છે ને, આપણે ભજન ગાઈએ છીએ અને એ ભજન કરે છે ને રાત દી જાગીને એ આપણા માટે કરે છે ને, એટલે આપણે હું તમે ભજન ગાઈએ છીએ મારો બાપ. એ ભજન કરે છે સાહેબ, હે આવા સંતો છે સાહેબ, આવા મહાપુરુષો છે. આ એ કેવા નાના નાના બાળકો જુઓ, આ આ ગુરુની કૃપાનો જ બીજું શું હોય જયંતિભાઈ મને કહો. અહીંયા અહીંયા બાળકો ઘોર કરવા આવતા હતા અને આ તૈયારી સાહેબ આપણી હોવી જોઈએ. આપણા ફળિયાની બાલપા ઝાડના દાણા નાખો તો કબૂતર આવે, ચોખાના દાણા નાખો તો ચકલે આવે, ઘાસ નાખો તો ગાયું આવે, ફરી વળી હાચા મોતી વેરી દો, ક્યારેક આવા હાસા હંસ આવે, આવા સારા આયોજન કરો તો આવા સારા મહેમાન આવે, અને ઘર મરી ઉકળા કરો તો ગધેડા આવે. તૈયારી આપણી હોવી જોઈએ કે આપણે શું કરવું સાહેબ. હે જેવી આપણી તૈયારી હોય એ પ્રમાણે જ એમાં સાહેબમાં કોઈ મિલમેક નથી સાહેબ. હા અને મેં દાદાએ પહેલાં કીધું તમને જ્યાં મજા આવે ને આમ તો આમ હાવ હજળ થઈને તમે ન બેહતા, કારણ કે અમે બે વર્ષનો અમારે ડમડમો ભરાઈ ગયો છે. હા એટલે તમે હાવ હજળ થઈને બેહો તો અમને એમ થાય કે હજી અમે લોકડાઉનમાં ઘેરે જ છીએ. એટલે તમે બધા આમ હસમુખો સ્વભાવ રાખો, આમ હસતા રહ્યો એટલે અને ગુરુજીના શરણોમાં હંમેશા હસતા જ રહેવું જોઈએ. જેટલા તમે હસતા રહો ને એટલા એની નજીક રહો, બરોબર ને બાપા? આપણા શરણોમાં તો અમે આમાં હા હા ગલથલ કરવા વાળા છીએ, બીજું અમે શું કરી દેવાને, અને અમારથી શું થાય? એ તો આપની કૃપા હોય સાહેબ, આવા સંતોની કૃપા હોય તો મેલેર આવે. પણ આજનો કાર્યક્રમ સાહેબ જયંતિભાઈ એવો લાગે કે આપણા ગામડાની માલપા બેઠા હોય, ગામડાની માલપા નાનું એવું આપણો પરિવાર બેઠો હોય, એ પરિવાર આપણો ભેળો થયો હોય, ગુરુની જગ્યાએ આપણા ત્યાં મા બાપ આપણા બેઠા હોય આપણા ઘરે, એવું 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 દ્રશ્ય આખું વાતાવરણ અહીંયા ઊભું થઈ ગયું છે. અને ગામડું સાહેબ ગામડું હોય છે કે ગામડામાં વસ્તી નાની હોય, ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે નાની હોય, ચા પીવાનો ધારો હોય, ઝાલરનો ઝણકારો હોય, હાહુ વહુનો વરતારો હોય, આરે બહેન જમતા હોય પણ સામે બોલવાની ક્ષમતા હોય, સબૂતરાને સોરા હોય, ઘરના દુધાણા ધોળા હોય, કુવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, કાન ગમે એટલો કાળો હોય પણ રાધાને મન તો રૂપાળો હોય સાહેબ. હે હા બરાબર એવો કે આમાં હું શું વાત થાય તો કંઈક કોરા છો ભાઈ ભાઈ હવે કંઈક હા, કારણ કે મેં પહેલાં કીધું એમ કે તમારી વા હશે ને એ અમારી હવા હોય છે એમ. આ અમારા કલાકારોને બીજું કાંઈ નતું તો આ દાદાએ પહેલાં શોખ ઉઠી કરીને કે આ જે કાંઈ પૈસા આવશે એ અહીંયા આશ્રમમાં મૂકીને જવાના છે. પણ કલાકાર ગાતો હોય ને એની માથે આ દહની નોટને આમ કે આમ આમ ટચ થાય ને, આ વાઇબ્રેટ જ એવું થાય આનું, એમ થાય પાહળા ફાડી નાખીએ આ જે થવું એ થાય, કાલે હુજે એ થાય. આનો આનો કરંટ જ કંઈક જુદો છે. હા એટલે આનંદ કરી લેવાય સાહેબ, લહેર કરી લેવાય ગમે તારે, જેટલી તમે લહેર કરો ને એ દારે આવવાનું છે. બાકી કોરોનામાં આપણે દિશા જોઈ છે સાહેબ, બે વર્ષ એવી પરિસ્થિતિમાં લઈ આખો આપણો ભારત દેશ બહાર આવ્યો છે. અને આ આ સહિતર મહિનો બે ને અમારે આમ જો
હનુમાન જયંતિ વધીના પ્રોગ્રામની લાઈન થઈ ગઈ અત્યારે આખો 17 મહિનો આમ તો પેક જ છે. એટલી લાઈન થઈ ગઈ હું કામ કે આ વખતે જાદવભાઈ માંડવા બહુ થવાના, માતાજીના માંડવા જે માલે એને મુબારક, જે જે જેના ધર્મ છે એ ધર્મ લીકો હશે, પણ ઓણ માણા ધૂણવાનું બહુ છે એ વાત ફાઈનલ છે. હું કામ કે આજે કોરોના મહામારી ગઈ એમાં જે 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 ઘટનાઓ ઘટી, કારણ કે એમાં જે ગુજરી ગયા દવાખાનામાં એને પેકિંગ કરીને જ આપતા હતા, મોઢું જોવા દેતા જ નહોતા, સીધા જ બાળી આવવાના જ હતા કે ભાઈ તમારા દાદા વિયા ગયા બાળી આવો. એમાં એક હોસ્પિટલમાં ફોન આવ્યો એ કે ભાઈ તમારા દાદા ફલાણા ફલાણા ભાઈ કે હા એ કે આવી જાઓ કાં એ કે લઈ જાઓ એ કે હું છું કાલ તો રેડી હતા એ કે આ ગોબો ઉપડી ગયો હે એ કે આ બધું પૂરું થઈ ગયું. છોકરા લઈ આવ્યા પેકિંગ કરીને આપેલું, બાળી આવ્યા, 12મું 13મું કર્યું, રાતે ભજનિયા કર્યા, 18મે દીએ પાછો ફોન આવ્યો ડૉક્ટરનો, ફલાણા ભાઈ બોલો કે હા એ કે તમારા બાપા રેડી થઈ ગયા એ કે તો અમે કોના બાળી આવ્યા. આ બનેલી ઘટનાઓ છે. અને કોરોનામાં જેટલા દાદા મેં અમે આઇસોલેશન વોર્ડ આવ્યા તમને ખ્યાલ છે સાહેબ, કોરોનામાં જાદા જો મારી નાખ્યા હોય તો હારે રહેવાવાળા. હા ડૉક્ટર સાહેબ આમ ઓક્સિજનનું લેવલ વધારીને જાય એને એમ થાય કે આ ઘીની નાળે છે, આમ જ્યાં ઓક્સિજન મેળવીને જાય ને એ ડૉક્ટર વાહો વળે ને ત્યાં ગરદણી આમ વધારી દે, જાણે ઘી આવતું હોય આમ કે બખ ભગ 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 આવજે કાકડા ગઢી પીવા. એ કે સાહેબ દોડી ગયો કે હું છું દાદાને વાંકારો આવી ગયો છો એ કે હજી કાંઈ નહોતું એ કે પાછું ગયો, કારણ કે હારે રહેવાવાળા એ વાત ટાળી દીધા. એવી પરિસ્થિતિમાં લી સાહેબ હાવ બહાર નીકળ્યા છે. અને આજ આપણે જો આનંદ ન કરી તો પછી આનંદ કરીશું ક્યાં? પણ જેને સાંભળવા એક જીવનનો લાવો છે, જેની આતુરતાપૂર્વક આપ રાહ જોઈ રહ્યા છો, અને ઘણા સમય પછી મને પણ આજ બેનને સાંભળવાનો અવસર મળ્યો છે, એવો બેન શ્રી રેખાબેન ભરવાડને વિનંતી કરું કે આવો મારો બાપેલો એવી કાંઈક મોજ લઈને આવે. બેન શ્રી રેખાબેન ભરવાડ, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આવે બેન શ્રી રેખાબેન ભરવાડ. બોલ રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સુખ રામ બાપાની જય, ભીમજી બાપાની જય, ઉકારામ બાપાની જય, પરવના પીરની જય, રામા પીરની જય, અપને અપને ગુરુ મહારાજ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ, ઓ મહાદેવ મહાદેવ. એ હરિ 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 ઓ સરસ્વત સ્નેહ મેજ પા ગુણપતિ લાગા પાય, ઓ ઈશ્વર ઈશ્વર આરાધવા, મોહે સુદ બુદ્ધિ કરો ને સહા, ઓ ઈશ્વર ઈશ્વર આરાધવા, મોહે સુત બુદ્ધિ કરો ને સહા. અરયા દેવી માં સર્વ ભૂતેષુ, એ માં શક્તિ રૂપેણ બુદ્ધિ રૂપેણ વાણી રૂપેણ સંસ્થિતા, ઓ નમસ્તશે 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 નમો નમઃ.
तो सरस्वती मां स्वर्दी जियो और सरस्वती मां स्वर्दी जियो और गुणपति दी जियो और बजरंगी महाबल दीजियो हरे मोहे सदगुरु दीजियो शाम बजरंगी महाबल दीजियो के मोहे सदगुरु दीजियो शाम के पहलो नाम परमेश्वरो और पहलो नाम परमेश्वरो और जिने जग मण्यो से जो ए पणिया मनार बुरा समझे नहीं अरे मारो हरि करे शो के नर मूर्ख समझे नहीं के मारो हरि करे शो तो या मा सदगुरु नी दया विना अरे सपने मले नहीं सत्संग ए पड़िया माँ कृपा होई मारा नाथ नी अरे तो जियावे भक्ति मारंग ए पड़िया माँ कृपा होई मारा नाथ नी और तुझ आवे भगती मरंग सुखधाम आश्रम एवं सुकाराम बापा भीमजी बापा उकाराम बापा एमना सानिध्य में आपणे बैठा हो तो एवं गुरुजी ना भजन थी शुरुआत करूँ पछी आप बधानी जेवी मौज फरमाश करजो आवडशे जरूर पूरी करीश त्यारे के सदगुरु चरण मारे एकाया मा दिवाड़ी यव सदगुरु चरण मारे एकाया मा दिवाड़ी यवि कदी ये न भाड़ी संतो रे
¡Gracias!
લોકગીત તરફ જવું છે, પછી રામાપીરને પણ યાદ કરવા છે. ત્યારે કે કનૈયા મોરલી વાળા રે, વાલા મારા મોરલી વાળા રે, કનૈયા મોરલી વાળા રે, વાલી મોરલી વાળા રે, તમે જશો ના જયારી કનુડા મોરલી વાળા રે, તમે જશો ના જયારી વાલી મોરલી વાળા રે, તમે લાગો વાલા
સરસ મજાની સુખરામ બાપાના સાનિધ્યમાં રામ રોટી લીધી હોય ત્યારે કે રામ રોટી રામ રોટી રામ રોટી સુખરામ બાપાની રામ રોટી કે ભક્તો આવે દર્શન કરવા સુખરામ બાપાના કે ભક્તો આવે દર્શન કરવા ભીમજી બાપાના કે એ તો પૂરે હૃદયની એ પૂરે હૃદયની પૂરે હૃદયની ભોજન ભાવે થી પીર સાય કે ભીમજી બાપા નો ટુકડો જે કોઈ ખાય છે કે સુખરામ બાપા નો ટુકડો જે કોઈ ખાય છે કે ભવો ભવની એ ભવો ભવની ભવો ભવની ભૂખ માંગી જાય રે સુખરામ કેરિયા
અરે ભક્તો એવા દર્શન કરવા જાય છે, અરે પૂરે ગુરુજી હૈયા કેરિયા, કેવા દુખડા મીટાવી વાલો સાજા કરે, કેવા દુખડા મીટાવી વાલો સાજા કરે, કેયનો જગમાં કેયનો જગમાં એવો જગમાં જય જય તારે રે સુખરામ બાપાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી જી બાપાની રામ રોટી રામ રોટી રામ એ રામ રોટી રામ એ રામ રોટી રામ રોટી રામ રોટી સુખરામ બાપાની રામ રોટી હા